નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય આસપાસ. બાળમિત્રો, આજે આપણે પાઠ 11 આપણા વાહનો વિશે આપણે અભ્યાસ કરીશું. બરોબર, વાહનો એટલે આપણે મુસાફરી માટે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ, બરોબર, સ્કૂટર, સાયકલ, બાઇક, રિક્ષા, ગાડી, આ બધાને વાહનો કહેવામાં આવે છે. તો દરેક લોકો વાહન મુસાફરી માટે અલગ અલગ વાહનોનો ઉપયોગ કરતા હોય છે. બરોબર, ક્યારેક આપણે દૂર જવું હોય તો ટ્રેનમાં જઈએ, એનાથી વધારે દૂર એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો આપણે વિમાનનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, તો ચાલો બાળમિત્રો, અહીંયા આગળ એક કાવ્ય આપ્યું છે. બરાબર, આપણા વાહનોમાં પાઠની શરૂઆત પહેલાં એક કાવ્ય આપ્યું છે, તો ચાલો આપણે એ કાવ્ય જોઈએ. આગગાડી. આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ બતાવો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. તમે છુક છુક ગાડી રમ્યા હશો, ખબર છે ને બાળમિત્રો, રમતા હતા. કોઈ આપણે લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે, બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય. રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક, તપતા બળતા પાટા ઉપર હીથી ત્યાં ત્યાંથી ઉપર, છુક 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 છુક. લાઇટ કરતી સરસ સરસર સરતી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી, બટાટાનું ખેતરને રણની રેત, ઘરડો ખેડૂતને બાજરી ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. આવું બધું આવે છે ખૂબ, કોઈને મારો જોરથી બૂમ, ટેકરા ઉપર ઝંડી પુલની પગદંડી, પંખીના ટોળાને પાણીની કુંડી, ઝૂંપડાની ઝાડી ખેતરની વાડી, ભાગ છૂક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ, ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીતો ઘેટાના ટોળા, રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. તો બાળમિત્રો, કેવું લાગ્યું આ કાવ્ય? રેલગાડીનું છુક 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 કરતી તમે રેલગાડી તમે બધા મિત્રો સાથે મળીને ક્યારેક રમ્યા હશો. બરાબર, તો બાળમિત્રો, આ રેલગાડી ક્યાં ક્યાંથી પસાર થાય છે, બરાબર, એના વિશેનું કાવ્ય છે. તો ચાલો આપણે ફરીથી કાવ્યની થોડીક સમજૂતી જોઈ લઈએ. બરાબર, આવો છોકરા ખેલ બતાવો, ખેલ બતાવો એટલે કે રમત રમે છે. બરાબર, અહીંયા આગળ એકબીજાના હાથ પકડીને છુક છુક ગાડી બનાવી છે. આપણે તો પીઠ પાછળ બંને હાથ મૂકીને આપણે છુક છુક ગાડી અથવા તો પાછળ કપડાં પકડીને પણ છુક છુક ગાડી રમતા હોઈએ છીએ. તો રેલગાડી કેવું બોલે? છુક 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 છુક. સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. એકબીજાની પીઠ પર બેસો એટલે કે એકબીજાની પીઠ પકડવાની છે. બરાબર, સીટી વાગે ને એન્જિન આગળ સીટી વગાડે, કોઈ આગળ પાછળ ન દોડે, બધા સીધી લાઈનમાં ચાલો. રેલગાડી કેવી હોય, છુક છુક ગાડી કેવી હોય? તો કોઈ કે ડબ્બો આગળ જાય નહીં, પાછળ જાય નહીં. બરાબર, એકબીજાની પાછળ એ ડબ્બો જોડાયેલો હોય એટલે બધા સીધી લાઈનમાં ચાલે છે. બંને આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય. બરાબર, બંને આંખો બંધ કરી હોય તો પણ બધું દેખાય છે. આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડે. અત્યારે બાળકો રમત રમે છે એટલે લોકો વિકલ્પના કરે છે કે આપણે ટ્રેનમાં બેઠા હોય, છુક છુક ગાડીમાં બેઠા હોય તો આપણે બંધ આંખો કરી હોય તો આપણે આ રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થાય છે
એ બધું જ આપણે આંખો બંધ કરીએ ત્યારે દેખાય છે, અને આ બધું જ્યારે આંખો ખોલીએ ત્યારે ખોવાઈ જાય છે, કારણ કે આ રમત રમે છે, ખેલ બતાવે છે. તેથી રેલગાડી રેલગાડી, છુક 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 છુક, અને વચ્ચે આવતા સ્ટેશને બોલે રૂક 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 રૂક, એટલે કે જે નાના નાના સ્ટેશનો આવતા હોય ત્યાં આગળ આ રેલગાડી ઊભી રહી જાય છે. તપતા બળતા પાટા ઉપર, હિંથી ત્યાં ત્યાંથી ઉપર, બરોબર. રેલના પાટા જે લોખંડના હોય, તાપ ઉનાળાની ગરમીથી તપી જતા હોય છે, તેમ છતાં તેના ઉપરથી તે દોડી જાય છે, અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, અને પુલ આવે તો પુલની ઉપર પણ જતી રહે છે. જ્યાં આગળ ઢાળવાળું હોય ત્યાંથી જતી રહે છે, મોટા ભાગે તો પુલની નીચેથી જ જતી હોય છે. છુક 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 છુક. લાઇટ કરતી સરળ સરળ સરતી, લાઇટ કરતી રાતનો સમય હોય અને અંધારું હોય, બરોબર, ત્યારે જ્યારે આ પુલ નીચેથી પસાર થતી હોય ત્યારે ત્યાંથી એની લાઇટો બતાવે છે, અને સરળ કરતી સરતી જાય છે. અજવાળામાં પણ છુક છુક કરે છે, અંધારામાં પણ છુક 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 એવો અવાજ કરતી જાય છે. બટાટાનું ખેતર ને રણની રેત, તો રેલગાડી ક્યાં ક્યાંથી પસાર થાય છે? તો વચ્ચે બટાટાનું ખેતર આવે છે, રણની રેત આવે છે, ઘરડો ખેડૂત ને બાજરીનો ખેતર પણ આવે છે, બરોબર. ખેતરમાં કામ કરતો ઘરડો ખેડૂત પણ તેમને ટ્રેનમાં બેઠા બેઠા દેખાય છે, અને બાજરીનું ખેતર પણ આવે છે. ખેડૂત ખેતર લીલા મેદાન, ખેડૂત અને ખેતર ને લીલા મેદાન ને આ બધું જ રેલગાડીમાં બેઠા બેઠા તેમને દેખાય છે. મંદિર મકાન ચાની દુકાન, મંદિર મકાન ચાની દુકાન, આ બધું જ રેલગાડી જે જે જગ્યાએથી પસાર થયા છે ત્યાં ત્યાં જોવા મળે છે. રેલગાડી રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક, બરોબર. છુક 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 બોલતી જાય છે, ને જેટલા સ્ટેશનો વચ્ચે આવે ત્યાં રૂક રૂક એટલે કે ઊભી રહી જાય છે. આવું બધું જ આવે છે ખૂબ. રેલગાડીનો રસ્તો લાંબો હોય એટલે બધું જ આવે છે ખૂબ જ વધારે. કોઈને મારો જોરથી બૂમ, કોઈ જોરથી બૂમ મારો નહીં. ટેકરા ઉપર ઝંડી, પુલની પગદંડી, બરોબર. જ્યાં આગળ ટેકરા ઉપર ઝંડી એટલે કે સાંકડો રસ્તો હોય, અને પુલની પગદંડી એવી જગ્યાએથી પણ પસાર થાય છે. પંખીના ટોળાને પાણીની કુંડી, પંખીના ટોળા અને પાણીની કુંડી, આ બધું જ આવતું હોય છે. એ બધાને વટાવીને રેલગાડી પોતાના નાની એવી પગદંડીમાંથી પસાર થઈ જાય છે, બરોબર. એનો પાટો જ્યાં નીકળતો હોય ત્યાંથી આ પસાર થઈ જાય છે. ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગ છૂક દોડી ગાડી. વચ્ચે ઝૂંપડાને ઝાડી આવતું હોય, ખેતરને વાડી હો આવતું હોય, તો પણ જ્યાં રેલગાડી જવા માટેનો સીધો રસ્તો જતો હોય, પાટો જતો હોય, ત્યાં વચ્ચેથી પસાર થઈ જાય છે, અને રેલગાડી છુક છુક કરતી ભાગતી જાય છે. કૂવા પાછળ બાગ બગીચા, કૂવા બાગ બગીચા બધું જ પાછળ રહી જાય છે, અને રેલગાડી આગળ આગળ ભાગે છે, બરોબર. ધોબી ઘાટ નાનકડી હાટ, હાટ એટલે કે દુકાન, અને ધોબી ઘાટ આ બધું જ રેલગાડી જ્યાંથી પસાર થાય છે ત્યાંથી દેખાય છે, અને રસ્તામાં બધું આવતું જાય છે. ગામમાં મેળા, લોકોના ટેળા ટોળા, ગામના મેળા અને લોકોના ટોળા, અને આ બધું જ રેલગાડીમાં બેઠા બેઠા આપણને દેખાય છે. તૂટેલી ભીતો પણ દેખાય છે, અને ઘેટાના ટોળા પણ દેખાય છે. એટલે રેલગાડી આ બધી જ જગ્યાએથી પસાર થાય એટલે આપણને બધું જ જોવા મળી જાય છે. રેલગાડી રેલગાડી, છુક છુક કરતી છુક છુક કરતી આગળ ચાલી, બરાબર. અને વચ્ચે આવતા સ્ટેશન બોલી રૂક 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 રૂક, એટલે રેલગાડી બધું જ આગળ વટાવીને જતી રહે છે, છુક છુક કરતી, અને જ્યાં નાના નાના સ્ટેશન આવતા હોય ત્યાં આગળ ઊભી રહી જાય છે, બરાબર. તો જુઓ બાળ મિત્રો, અહીંયા આગળ વિચારો અને કહો તમને કવિતા કેવી લાગી. તો કે શ્યા રેલગાડીની છુક છુક કરતી કવિતા અમને ગાવાની પણ ખૂબ મજા આવી, અને એની રમત રમવાની પણ અમને ખૂબ જ મજા આવી. તો નીચે પ્રશ્નોના જવાબ બીજા આપેલા છે, આપણે અહીંયા આગળ ટૂંકમાં સમજી લઈએ, પછી આપણે વિસ્તારથી એને સમજાવીશું, અને તમારે ત્યારે નોટબુકમાં પણ લખવાના રહેશે. તમે ક્યારે આ ગાડીની મુસાફરી કરી છે? તો કે છે હા, અમે ક્યારેક ક્યારેક દૂર મામાના ઘેર, નાના નાના ઘેર, બરોબર, માસીના ઘેર
જ્યાં દૂરના સંબંધી રહેતા હોય ત્યાં આગળ અમે ટ્રેનમાં બેસી એટલે કે રેલગાડીમાં બેસીને મુસાફરી કરી છે. ક્યારે કરી છે? તો ઉનાળાના વેકેશનમાં અથવા તો લગ્ન પ્રસંગ હોય ત્યારે અમે કરી છે. શું આગગાડી ગમે ત્યાં જઈ શકે છે? કેમ? તો કે છે ના, આગગાડી ફક્ત રેલવેના પાટા પર ચાલતી હોવાથી જ્યાં રેલવેના પાટાની સગવડ હોય ત્યાં જઈ શકે છે. જ્યારે આ બસ ને ગાડી ને બધું તો ગમે ત્યાં નાનો મોટો રસ્તો હોય ત્યાંથી જઈ શકે. જ્યારે આ રેલગાડી જ્યાં રેલવેના પાટા હોય એના ઉપર જ ચાલતી હોવાથી તો કે છે જ્યાં જ્યાં પાટા હોય એની ઉપર સીધી ચાલે છે. લોખંડના રસ્તાનો અર્થ શું થાય છે? ત્રીજા પ્રશ્ન શું છે? તો લોખંડના રસ્તાઓનો અર્થ કે આગગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા થાય છે. બરાબર, લોખંડના રસ્તા એટલે કે રેલગાડી ચાલવા માટેના જે રસ્તા બનાવ્યા છે આપણને દરેકે જોયા છે કે રેલગાડી લોખંડના પાટા ઉપર જ ચાલે છે. બરાબર, ગમે ના આપેલા રસ્તા પર આવે સાદા રસ્તા પર તો રેલગાડી પડી જાય છે. બરાબર, ઊંધી પડી જાય છે. વાંચો અને લખો. આગગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી તેની યાદી બનાવવાની છે. તો આપણે કાવ્યમાં જોયું કે રેલગાડી ક્યાં ક્યાંથી પસાર થઈ હતી. તો કે બટેકાના ખેતર હતા, રેતીના રણ, મંદિરો, મકાન, ટેકરો, પુલ. બરોબર, વાહ, કાવ્યમાં ઘણા બધા શબ્દો આવેલા છે. અહીંયા આગળ તમારી જેટલી જગ્યા હોય એટલા જ આપણે લખવાના છે, એનાથી વધારે પણ તમે લખી શકો છો. તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? તો અહીંયા આગળ તમે જે વાહનોમાં મુસાફરી કરી હોય તે વાહનોના નામ લખવાના છે. બરાબર, બસમાં બેઠા હોય, કાર, સ્કૂટર, સાયકલ, રિક્ષા, ટ્રેન, ઘોડાગાડી, રેલગાડી. બરાબર, પછી કે છે એરોપ્લેનમાં બેઠા હોય, પ્લેનમાં બેઠા હોય તો પણ તમે વિમાન એવું લખી શકો છો. ચાલો એના પછી આપણે પાછળ એક પાઠ શરૂ થાય છે કે વાંચો અને સમજો. અહીંયા આગળ પણ અલગ અલગ લોકો અલગ અલગ રીતે મુસાફરી શેમાં કરે છે, કેવી રીતે કરે છે, કયા સ્થળે શેનાથી મુસાફરી થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે અહીંયા આગળ જોઈએ કે વેકેશનમાં બધા ફરવા જાય, કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈ દૂર જાય. બરાબર, જો કોઈ સંબંધી દૂર રહેતા હોય તો દૂર પણ વેકેશનમાં જાય અથવા તો ફરવા માટે પણ જતા હોય છે. તો વેકેશન પડે ત્યારે બધા ક્યાંક ને ક્યાંક ફરવા જતા હોય છે, નજીક અથવા દૂર. તો બધા સ્થળોએ જવા માટે આપણે કોઈ ને કોઈ વાહનનો ઉપયોગ કરતા હોય છે. બરાબર, તો કોઈ કહેશે બસમાં બેસીને જાય, કોઈ રેલગાડીમાં બેસીને જાય, કોઈ વિમાનમાં પણ જાય છે. પછી કહેશે બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે છે? તો અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી છે. બરાબર, તમે પણ શાળામાં જ્યારે વેકેશન પડે ત્યારે બધા અલગ અલગ જગ્યાએ જતા હોય છે, તો તમે જ્યારે વેકેશન પતી જાય ને જ્યારે શાળાએ આવો ત્યારે તમે વાત કરી હોય કે ભાઈ અમે આમાં બેઠા હતા, આ જગ્યાએ ગયા હતા. એવી રીતના અહીંયા આગળ પણ નીચે અમુક છોકરાઓએ તેમની વાત લખી છે કે એમને મુસાફરી કઈ રીતના કરી છે. બરાબર, તો અહીંયા આગળ જુઓ. હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. બરાબર, તો પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે અહીંયા આગળ બસનું ચિત્ર આપેલું છે. બરાબર, તો આ બસનો ઉપયોગ કર્યો હતો. બરાબર, એના કાકાને, આ છોકરી એના કાકાને ત્યાં ગઈ હતી તો એને પહેલાં દિલ્હી ગઈ હતી, તો એમાં રેલવે સ્ટેશન એટલે કે ટ્રેન મારફતે ગઈ હતી. એટલે ટ્રેન મારફતે જવા માટે આપણે એને રેલવે સ્ટેશને જવું પડે. તો રેલવે સ્ટેશન જવા માટે એને પહેલાં એના ઘરેથી રેલવે સ્ટેશન સુધી બસનો ઉપયોગ કર્યો. બરાબર, આ વખતે એમને ખૂબ જ મજા આવી. અમે ટ્રેનમાં ગયા. આ રેલગાડીનું ચિત્ર છે એટલે કે રેલગાડી અથવા ટ્રેન પણ તમે કહી શકો છો. રેલગાડીમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. ભૂગર્ભના રસ્તા એટલે કે જે નીચે જતું હોય, ભોંયરા જેવો રસ્તો જોયો હશે તમે, પુલની નીચેનો રસ્તો, એમાંથી ચાલતી હતી એટલે ખૂબ જ અંધારું લાગતું હતું. એટલે અમને ખૂબ જ મજા આવી. અમને એ પણ ખબર ન હતી કે ગાડી અમારા ઉપરના, ગાડી એટલે કે કાર, કાર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. અત્યારે તો મોટા ભાગના રસ્તાઓ કેવા થઈ ગયા? પુલવાળા. બરાબર, ટ્રાફિક ઓછો કરવાને ઓછો થાય. બરાબર, એટલે વાહનોની સંખ્યા પણ વધી ગઈ એટલે ટ્રાફિક વધે. તો આ ટ્રાફિક ઓછો થાય એના માટે દરેક જગ્યાએ જ્યાં ટ્રાફિક વધુ થતો હોય તો એવા સ્થળોએ પુલની સગવડ કરવામાં આવી છે અને નીચેથી બીજા વાહનો જતા હોય છે. તો કહેશે અમારા ઉપરથી ગાડીઓ બધી જતી હતી
અમારા ઉપર જે રસ્તો હતો એ લોકો નીચેના રસ્તા પર પુલની નીચેથી રેલગાડી જતી હતી, બરાબર? એટલે એના નીચેથી એ લોકો જતા હતા અને ઉપર અમારી ઉપરના રસ્તા પર ગાડીઓ જતી હતી, તે પણ કેસે અમને ખબર ન હતી. આગળ જોઈએ આપણે કે મારી ફોઈના લગ્નમાં હું ઘણા સંબંધીઓને ત્યાં સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો. તો કે છે અહીંયા આગળ એક છોકરો આપેલું છે, એનું ચિત્ર આપેલું છે. તો એ ફોઈ એના ફોઈના લગ્નમાં ગયો હતો. હું ઘણા સગા સંબંધીઓને મળ્યો હતો, કે છે ત્યાં ખાવા પીવા અને રમવા માટે ખૂબ જ સરસ સમય હતો. મોટા ભાઈ અમેરિકાથી શેમાં આવ્યા હતા? અહીંયા આગળ શેનું ચિત્ર બતાવ્યું છે, વિમાનમાં આવ્યા હતા, બરાબર? અને ફોઈના લગ્ન હતા અને ઘણા બધા સંબંધીઓ પણ આવ્યા હતા. રમવાનું અને ખાવા પીવાની એમને એને ખૂબ જ મજા આવી. તો એના કેસે મોટા ભાઈ ક્યાંથી આવ્યા? અમેરિકાથી આવ્યા હતા. તો અમેરિકા બીજો દેશ કહેવાય, એટલે પ્લેનમાં બેસીને એટલે કે વિમાનમાં બેસીને ત્યાંથી આવ્યા હતા. તેઓ કેટલા દૂરથી આવ્યા? અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા, બરાબર? એમની મુસાફરી ખૂબ જ લાંબી હતી, ઘણે દૂરથી આવ્યા હતા. તો પણ કે છે તે એક જ દિવસમાં અહીંયા પહોંચી ગયા. તો શાના કારણે એક જ દિવસમાં પહોંચી ગયા? તો કે વિમાનમાં મુસાફરી કરીને આવ્યા હતા. તેથી ફોઈ જ્યારે ખાલી અહીંયા આગળ જો શેનું ચિત્ર આપ્યું છે, હા, ડોલી કહેવાય. શું કહેવાય અહીંયા આગળ? અને ડોલી. ફોઈ જ્યારે ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. આ પણ એક વાહન તરીકે અહીંયા આગળ દર્શાવવામાં આવ્યું છે, બરાબર? તો એના ફોઈના લગ્ન હતા. તો લગ્નમાં મંડપ સુધી પહોંચવા માટે શેમાં આવ્યા હતા? ડોલીમાં, બરાબર? તો એ ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. એના પછી આગળ જોઈએ કે હું મારા નાનીને ત્યાં કેરાલા ગઈ હતી. અહીંયા આગળ બીજી એક છોકરીનું ચિત્ર આપ્યું છે, બરાબર? તમારી પાસે ચોપડી છે તે ખુલ્લી રાખજો, એટલે તમને ખ્યાલ આવે કે હું મારા નાની માને ત્યાં કેરાલા ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જોવા મળે છે. કેરાલા ગઈ હતી અને ત્યાં આગળ એના નાની રહે છે. તો ત્યાં આગળ જે એના નાની રહે છે ત્યાં આગળ કે છે આજુબાજુ બધે પાણી જ હતું. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા માટે શેનો ઉપયોગ કર્યો? તો અહીંયા આગળ બસનું ચિત્ર છે, એટલે કે બસમાં ગયા, બરાબર? સ્ટેશનથી તેઓના ઘરે ક્યાં ક્યાં ગયા? બસમાં બેસીને ગયા કે કારમાં, બસ કે કાર લઈ શકતા હતા. તેને બદલે અમે તેઓના ઘર માટે ઘર પર જવા માટે શેનો ઉપયોગ કર્યો? હોળીનો, બરાબર? હોળી લીધી. આ થોડું અનોખું લાગ્યું. કેમ અનોખું લાગ્યું? દરેક લોકો રેલવે સ્ટેશનથી ઘરે પહોંચવા માટે રિક્ષા, બસ, ગાડી, બરાબર, એનો ઉપયોગ કરતા હોય છે. અહીંયા પણ આપણને એવું લાગ્યું કે એના ઘર સુધી પહોંચવા માટે બસ કે ગાડીનો ઉપયોગ કર્યો હશે, પણ એવું ના હતું. શેનો ઉપયોગ કર્યો હતો? બોટનો, એટલે કે હોડીનો ઉપયોગ કર્યો હતો. તો આ તમને અનોખું જુદું લાગ્યું. કેમ એવું લાગ્યું? કારણ કે એના નાનીમાં જ્યાં આગળ રહે છે ત્યાં આગળ બધે પાણી જ પાણી હતું. એ પાણીમાં બસ કે ગાડી ચાલે નહીં, એટલે એ લોકો હોડીમાં બેસીને ગયા. પરંતુ ખૂબ જ મજા આવી. જુદું લાગ્યું પણ ખૂબ જ મજા આવી. કેસે ચાલ એના પછી આગળનો આ એક છોકરો છે, એ એના વિશે વાત કરે છે કે એઓ ક્યાં ગયા હતા અને શેમાં બેસીને ગયા હતા. તો કેસે અમે રજાઓમાં શિમલા ગયા હતા, બરાબર? રજાઓમાં ક્યાં ગયા હતા? શિમલા. તો અહીંયા આગળ બસનું ચિત્ર છે, બરાબર? તો બસ ત્યાંના વાંકાચૂકા રસ્તાથી પર્વતો ઉપર જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ જ ડર લાગતો. આ પહાડી વિસ્તારોમાં જઈએ એટલે ત્યાંના રસ્તા કેવા હોય? સાંકડા અને વાંકાચૂકી. એટલે ત્યાં આગળ ખૂબ જ સારો ડ્રાઈવર,
પાક્કો ડ્રાઈવર હોય, ત્યાંનો જાણીતો હોય તો જ એને એ વાંકાચૂકા રસ્તા ઉપર બસ ચલાવતા ફાવે. તો કે છે આ બસ એ વાંકાચૂકા રસ્તા ઉપરથી જતી હતી અને અમે જ્યારે ત્યાંથી એ બસમાંથી નીચે જોતા હતા ત્યારે કે છે ખૂબ જ ડર લાગતો હતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા, બરાબર. શિમલામાં કે અમારે ઘણું જ ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. વાંકાચૂકા રસ્તા હોય અને પર્વતવાળા રસ્તા હોય એટલે ઘરડા લોકો જલ્દી થાકી જાય છે, જલ્દી એમના પગ દુખવા માંડે છે. તો અહીંયા આગળ બીજું એક ચિત્ર આપ્યું હતું. શેનું ચિત્ર છે? ઘોડાનું. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. કેમ એવું કીધું? કારણ કે ત્યાં પર્વતીય વિસ્તાર છે, બરાબર. ખાડા ટેકરા આવતા હોય એટલે બસ કે ગાડી ચાલે નહીં, ત્યાં આગળ ઘોડા અથવા તો ખચ્ચર જેવા પ્રાણીઓનો ઉપયોગ થતો હોય છે. હું ક્યારેય થાક્યો નહીં. અહીં ચાલવાનું મને ખૂબ જ ગમ્યું. પર્વત હોય એટલે તમને પણ ખૂબ જ ગમે ચાલવાનું, બરાબર ને. પહાડી વિસ્તારમાં હા, ખાડા અને ટેકરાને એવું આવતું હોય એટલે તમને પણ મજા આવે. ત્યાર પછી અહીંયા આગળ બીજી એક છોકરી, એના વિશે વાત કરીએ છીએ કે મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ અમારે એમના ઘરે જવું હોય તો હું ઝડપથી મારી શું લઈને જાય છે? સાયકલ, બરાબર. એ અને એની માસી એક જ શહેરમાં રહે છે ને નજીક નજીક રહે છે, એટલે જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય તો હું ત્યાં જવા માટે રિક્ષાનો કે બસનો ઉપયોગ કરતી નથી, પણ પોતાની સાયકલ લઈને ત્યાં પહોંચી જાય છે. માં અને છોટુએ નાનીના ઘરે પહોંચવા માટે ટાંગા લેવી પડી, બરાબર. ઘોડા ગાડી ને ટ્રાયસિકલ પણ કહેવામાં આવે છે, ત્રણ પૈડાવાળી છે ને, ટ્રાયસિકલ લેવી પડી. આવી તમે ક્યારેક ઘોડા ગાડી પણ જોઈ હશે, બરાબર. આગળ ઘોડો હોય, પાછળ એવી ગાડી હોય. તો એ લોકોએ શું લીધું? છોટુએ નાનીના ઘરે પહોંચવા માટે એની માને એને ટ્રાયસિકલ લેવી પડતી હોય છે અને એ સાયકલમાં ગઈ. ત્યાર પછી બીજું અહીંયા આગળ આવે છે કે હું મારા મામાના ઘરે ગામડે ગયો હતો, બરાબર. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી ન હતી. બીજો છોકરો એ વાત કરે છે કે પણ હું પણ મારા મામાના ઘરે ગામડે ગયો હતો. ક્યાં ગયો હતો? ગામડે ગયો હતો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નથી. ગામડું હતું એટલે રેલવે સ્ટેશન સુધી તો તે ટ્રેનમાં બેસીને આવી ગયો, પણ એમના ઘર સુધી પહોંચવા માટે કોઈ બસ જતી નથી. ગામડામાં મોટાભાગે બસ જોવા મળતી નથી, કારણ કે પેસેન્જર પણ ઓછા હોય છે, મુસાફરો ઓછા હોય. એટલે બસ હોય પણ એ આખા દિવસ માટેની એક કે બે વખત આવતી હોય છે. એટલે કે છે એમને ત્યાં કોઈ બસ જતી ન હતી, અથવા તો રસ્તો એવો હોય તો પણ એવા મોટા સાધનો જાય નહીં. તેથી અમે બળદગાડું સેનામાં બેસીને ગયા. અહીંયા આગળ બળદગાડાનું ચિત્ર છે, બરાબર. એટલે અમે કહે છે બળદગાડામાં બેસીને ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. મને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. બળદોના ગળામાં જે આ ઘંટડી બાંધી છે તેનો અવાજ કહે છે મને ખૂબ જ ગયો, અને આજુબાજુના રસ્તા લીલાછમ ખેતરો પણ મને ખૂબ જ ગમ્યા. ચાલો એના પછી આપણે આગળ જોઈએ તો કે છે શેની વાત લખી છે, ચાલો આપણે જોઈએ. કયા કયા વાહનોની વાત લખી છે, બરાબર. આપણે આ જે છોકરાઓ છોકરીઓ વાત કરી મુસાફરી વિશે કે લોકો વેકેશનમાં ક્યાં ગયા હતા, કેવી રીતના ગયા હતા, શેમાં બેસીને ગયા હતા, તેની વિશે વાત કરી છે. તો આ કે છે બધા છોકરા છોકરીઓએ જે વાત કર લખી છે જેના વિશે વાત કરી છે, તો એ કયા વાહનોની વિશેની વાત કરી છે એ આપણે અહીંયા આગળ બોક્સમાં લખવાના છે. તો પહેલાં પહેલાં તો બસ આવી હતી, બરાબર. પછી કે છે મેટ્રો ટ્રેન જે નીચેથી જતી હતી ને, મેટ્રો ટ્રેન આવી હતી, કાર આવી હતી, વિમાન, ડોલી, હોડી અથવા તો નાવ. પછી કે છે ઘોડો આવ્યો હતો, સાયકલ, પેડલ રિક્ષા જે ત્રણ પૈડાવાળી હતી ને તે, પછી બળદગાડું. તો આ બધા વાહનોની વાત લખી હતી, બરાબર. બધા જ વાહનો એમાં આવી ગયા છે. તો આ બધા વિદ્યાર્થી મિત્રોએ એટલે કે આ બાળકોએ આ બધા વાહનો વિશે વાત કરી હતી. અહીંયા આગળ જુઓ, વિચારો અને લખો તમારું ઘર
અને અહીંયા આગળ બીજા બધા સ્થળો આપેલા છે. તો બધા સ્થળોએ જવા માટે તમારા ઘરથી કેટલું અંતર થાય છે અને તમે શેના વિશે શેમાં બેસીને ત્યાં પહોંચો છો તેના વિશે તમારે લખવાનું છે આ બોક્સની અંદર. તો કે તમારા ઘરેથી બજાર સુધી પહોંચવા માટે તમે શેનો ઉપયોગ કરો છો, કયા વાહનનો? તો કે છે રિક્ષાનો, બરાબર. પછી કે છે શાળાએ જવા માટે, તો શાળાએ જવા માટે તમારા ઘરેથી શાળા સુધીનું જેટલું અંતર હોય એમાં સ્કૂલ વાહન અથવા તો સાયકલ લઈને તમે જઈ શકો છો. પછી તમારા ઘરેથી મિત્રના ઘરે, તો મિત્રના ઘરે પણ તમે સાયકલ લઈને પહોંચી શકો છો, બરાબર. ત્યાર પછી સગા સંબંધી જે પર્વતો ઉપર, એટલે કે પર્વત જેવી વિસ્તારમાં દૂરના સ્થળોએ રહેતા હોય છે, બરાબર. પહાડી વિસ્તારમાં રહેતા હોય અને ત્યાં તમારે ક્યારેક જવાનું થયું હોય તો તમે શેમાં જાઓ છો? તો કે છે મિની બસ, જીપ અથવા તો રોપવેમાં બેસીને અમે જઈએ છીએ, બરાબર. ચાલો એના પછી આપણે આગળ જોઈએ. હા, તમારા ઘરેથી નાનીના ઘરે, તો તમારા ઘરેથી નાનીના ઘરે જવા માટે આપણે બસનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. તો અહીંયા આગળ આપણે હા નાનીના ઘરે પહોંચવા માટે આપણે બસમાં બેસીએ છીએ. પછી કે છે નદી કિનારે, બરાબર. નદીમાં જવું હોય તો હોડીમાં બેસીને જવું પડે, બરાબર. ચાલો એના પછી સ્ટીમરમાં જવાનું છે, તો સ્ટીમરમાં જવા માટે તમારે અરે દરિયા કિનારે જવા માટે તમારે સ્ટીમરનો ઉપયોગ કરવો પડે, બરાબર. દરિયો હોય ત્યાં આગળ હોડી ચાલે નહીં, મોટી મોટી સ્ટીમરોમાં બેસો તો તમારે દરિયા કિનારે અથવા તો દરિયામાં મુસાફરી કરી શકાય, બરાબર. ચાલો હવે અહીંયા આગળ થઈ ગઈ વાહનો વિશેની, કે આ બધા સ્થળોએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરવો. ત્યાર પછી બાજુના પેજ ઉપર બીજા વાહનો આપેલા છે, તો યાદ કરો અને લખો એવું કીધું છે. તો અહીંયા આગળ વાહન આપેલા છે અને તેનો ઉપયોગ લખવાનો છે, બરાબર. મિત્રની સામે વાહનનો ઉપયોગ લખો, ચિત્રની સામે વાહનનો ઉપયોગ લખો, જગ્યામાં બીજા વાહનનું ચિત્ર પણ દોરવાનું છે. અહીંયા આગળ વાહનો આપેલા છે અને ખાલી જગ્યા છે ત્યાં આગળ બીજા ચિત્રોનું પણ, બીજા વાહનોનું ચિત્ર તમારે દોરવાનું છે. જુઓ અહીંયા આગળ પહેલું ચિત્ર છે વાહનનું, બરાબર. વાહનમાં પહેલું ચિત્ર છે હાથલારીનું. તો હાથલારીનો ઉપયોગ શું થાય? શાકભાજી, ફળો અને અન્ય સામાન વેચવા માટે તથા લાવવા લઈ જવા માટે તેનો ઉપયોગ થતો હોય છે, બરાબર. અહીંયા આગળ જુઓ હાથલારીનું ચિત્ર આપેલું છે, બરાબર. તો આ હાથલારીમાં આપણે શાકભાજી, ફળો અને અન્ય સામાન વેચવા માટે તથા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી પોસ્ટવાન આવે છે. તેનું ચિત્ર છે પોસ્ટવાન. પોસ્ટવાન એટલે ટપાલ, લાવવા લઈ જવા માટેનું વાહન. ટપાલ લાવવા લઈ જવા માટે પોસ્ટવાનનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી ત્રણ પૈડાવાળી ટ્રાયસિકલ. તો આ ટ્રાયસિકલ વિકલાંગ વ્યક્તિઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ટ્રાયસિકલનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ત્રણ પૈડાવાળું આ વાહન તમે જોયું હશે કે જે વિકલાંગ, જે લોકો ચાલી શકતા નથી, પગેથી અપંગ હોય, એ લોકો આ ટ્રાયસિકલનો ઉપયોગ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. ત્યાર પછી ટ્રેક્ટરનું ચિત્ર છે, બરાબર. આ વાહનનું નામ શું છે? ટ્રેક્ટર. તો ખેતીકામના અને સવારીના ઉપયોગ માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રેક્ટરનો ઉપયોગ શું છે? તો ખેતીકામ માટે અને સવારી કરવા માટે, બરાબર. ટ્રેક્ટરમાં બેસીને આપણે નજીકના સ્થળો સુધી જઈ શકીએ છીએ. ક્યારેક ગામડામાં ગયા હોય, સાધનો ના મળતા હોય, કોઈ વાહન ના મળતું હોય તો ટ્રેક્ટરમાં પણ આપણે મુસાફરી કરી શકીએ છીએ. ત્યાર પછીનું વાહન છે ડબલ ડેકર બસ. આ ઈ બસ તમે શહેરોમાં જોઈ હશે, બરાબર. દિલ્હી, મુંબઈ એવા શહેરોમાં ડબલ ડેકર બસ તમે જોઈ હશે. તેનો ઉપયોગ છે એક જ શહેરના વિવિધ સ્થળોએ જવા માટે ડબલ ડેકર બસનો ઉપયોગ કરવામાં આવે
બરોબર, ડબલ ડેકર બસનો ઉપયોગ એક જ સ્થળમાં વિવિધ સ્થળોએ, કે આ સ્થળો થોડાક દૂર હોય એટલા માટે ડબલ ડેકર બસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી એમ્બ્યુલન્સ. તો અહીંયા આગળ એમ્બ્યુલન્સનો પણ તમને ઉપયોગ ખબર હશે, બરોબર, જોયું છે ને આ ચિત્ર, અને આ વાહન પણ તમે જોયું હશે. તો આ વાહનનો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે કરવામાં આવે છે, બરોબર. શું છે એમ્બ્યુલન્સનો ઉપયોગ? તો દર્દીઓ એટલે કે બીમાર લોકો હોય, બરોબર, જઈ શકતા દવાખાને પહોંચી શકે તેમ ના હોય, તો એમ્બ્યુલન્સ તેને દવાખાના સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. પછી આ બે જગ્યા ખાલી છે, તેમાં તમે તમારા મનગમતા ચિત્રો પણ દોરી શકો છો, બરોબર. અહીંયા આગળ મેં સાયકલનું ચિત્ર દોર્યું છે. તો સાયકલનો ઉપયોગ શું થાય? તો બાળકોને શાળાએ જવા માટે તથા સવારી કરવા માટે, મિત્રના ઘેર જવું હોય, બરોબર, નજીકના સ્થળોએ કશી વસ્તુ લેવા જવું હોય, તો આ સાયકલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી નીચે બીજું એક વાહન છે વિમાનનું, બરોબર, આની જગ્યાએ બીજું કોઈ ચિત્ર લખી દોરી તમે એનો ઉપયોગ લખી શકો છો. તો વિમાનનો ઉપયોગ શું થાય છે? ઓછા સમયમાં લાંબા અંતરની મુસાફરી કરવા માટે તથા એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. લાંબા અંતરની મુસાફરી વિમાનમાં બેસીને કરીએ તો આપણે થાક પણ ન લાગે અને ઝડપથી પહોંચી શકીએ છે. એ ઉપરાંત કે છે એક દેશમાંથી બીજા દેશમાં, એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે આપણે બોટ સ્ટીમરોનો ઉપયોગ તો કરતા હોય છે, પણ એમાં સમય વધારે લાગતો હોય છે, જ્યારે વિમાનમાં એટલો બધો સમય લાગતો નથી. એક કે બે દિવસમાં તમે એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકો છો. ચાલો, તેના પછી પાછળ થોડાક પ્રશ્નોના જવાબ આપેલા છે, બરાબર, વિચારો અને કહો. તો ચાલો આપણે જોઈએ વિચારો અને અહીંયા આગળ જુઓ. વાહનોના નામ આપેલા છે, તેની એક બાજુના વાહનના પૈડાની સંખ્યા લખો અને બાજુના ખાનામાં તેનો ઉપયોગ લખો. વિચારો અને કહો વાળા પ્રશ્નો આપણે એના પછીના પેજ ઉપર આપેલા છે, તે પછી જોઈશું. પહેલાં આપણે આ વાહનો આપેલા છે તેના પૈડાની સંખ્યા અને તેનો ઉપયોગ અંગે આપણે આ બોક્સની અંદર લખવાનું છે. તો આપણે અહીંયા આગળ પહેલું છે બસ. તો આ બસના ચાર કરતાં વધારે પૈડા, બસ અલગ અલગ પ્રકારની હોય છે, બરાબર, ચાર થી વધારે, છ પૈડાવાળી, આઠ પૈડાવાળી, દસ પૈડાવાળી, આટલી બસો તમે જોઈ હશે, બરાબર. તો બસનો ઉપયોગ છે મુસાફરી કરવા, પ્રવાસ જવા માટે અને જાન લઈ જવા માટે. લગ્ન માટે જવાનું હોય તો ત્યાં એ સ્થળે પહોંચવા માટે બસનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ચાલો, એના પછી બળદગાડું. તો બળદગાડાનો ઉપયોગ, પહેલાં એના પૈડા કેટલા હોય બળદગાડાને? બે પૈડા. અને એનો ઉપયોગ તો મુસાફરી કરવા, અનાજ લાવવા લઈ જવા અને ખેતીના સામાનની હેરફેર માટે, બરાબર. બળદગાડાનો ઉપયોગ શું થાય? મુસાફરી કરવા એટલે કે નજીકના સ્થળોમાં, ગામડામાં અનાજ લાવવા લઈ જવાનું એટલે ખેતરમાં પાક્યું હોય, બરાબર, તો ઘર સુધી અથવા તો બીજા નજીકના સ્થળે પહોંચાડવા માટે બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી ખેતીના સામાનની હેરફેર માટે. પછી આવે છે રિક્ષા. તો રિક્ષાને કેટલા પૈડા હોય? ત્રણ પૈડા, બરાબર. તો રિક્ષાનો ઉપયોગ શું થાય? મુસાફરી કરવા, બરાબર. આ બધા વાહનો છે એટલે મુસાફરી કરવા તો એનો ઉપયોગ થતો જ હોય છે. આ ઉપરાંત કે છે સ્કૂલે જવા માટે પણ રિક્ષા ઉપયોગી છે. પછી આવે છે રેલવે, એટલે કે છૂકછૂક ગાડી અથવા ટ્રેન, આગગાડી, રેલગાડી, કોઈ બી નામ તમે બોલાવી શકો છો. તો ઘણા બધા છે, રેલગાડીના પૈડા ઘણા બધા હોય તો આ પણ મુસાફરી કરવા માટે, પ્રવાસ જવા માટે, માલ સામાન લાવવા લઈ જવા માટે રેલગાડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એના પછી આવે છે વિમાન. તો વિમાનના ચાર કરતાં વધારે પૈડા હોય છે, બરાબર. આપણને ખબર છે પૈડાથી તો નીચે ખાલી એને ઉતરવા માટે પૈડાની જરૂર પડે છે, પણ જ્યારે આકાશમાં ઊંચે ઉડવા માટે એના જે બે પંખા હોય છે, બરાબર, એનો ઉપયોગ કરવામાં હોય છે. ઝડપી મુસાફરી માટે અને એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર.
તો વિમાનનો ઉપયોગ એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે વધારે ઉપયોગ થતો હોય છે, અથવા તો સમય ઓછો હોય ને જલ્દી પહોંચવાનું હોય તો પણ આપણે વિમાનનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આવે છે પેડલ રિક્ષા. એના પૈડા ત્રણ હોય છે, ટ્રાઇસિકલ જેવી જ હોય પરંતુ એનાથી થોડી ઊંચી હોય. તો એનો ઉપયોગ મુસાફરી કરવા, નજીકના પ્રવાસ માટે અને સહેલગાહ માટે. સહેલગાહ માટે એટલે કે જે ઠંડા વિસ્તાર હોય ત્યાં આગળ આ પેડલ રિક્ષાનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. બરાબર, સહેલગાહ એટલે ફરવા નીકળવું. હા ચલો વિચારો અને કહો, તો અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે? બાળમિત્રો અત્યારે તો તમને ખબર જ હશે, તમે અત્યારે રસ્તા ઉપર જોયા હશે કે અત્યારે વાહનો કેવા કેવા આપણને જોવા મળતા હોય છે. તો અત્યારના વાહનોમાં તમે રિક્ષા, સાયકલ, બસ, ગાડી, બાઇક, સ્કૂટર એવા બધા સાધન વાહનો તમે જોયેલા હશે. બરાબર, ત્યાર પછી 20 વર્ષ પહેલાં કેવા વાહનોનો ઉપયોગમાં લેવાતા હશે? તો કે છે અત્યારે તો આ બધા વાહનો આપણને જાત જાતના જોવા મળે છે. બરાબર, જાત જાતના રસ્તા ઉપર તમે બાઇક પણ જોઈ હશે, કેવી જાત જાતની બાઇકો હોય છે. તો કે છે 20 વર્ષ પહેલાં જ્યારે બહુ વધારે પડતા વાહનોની શોધ નહોતી થઈ ત્યારે કેવા કેવા વાહનોનો ઉપયોગ થતો હશે? તો કે છે કે પહેલાં બસ હતી, બરાબર, પણ એટલી બધી ન હતી. સિટી બસ જે આપણે કહીએ તે બધું ન હતું. આ જે સરકારી બસો હતી તે બધી હતી. પછી બળદ ગાડા હતા, ટ્રેક્ટર હતા, રિક્ષાઓ હતી, આ બધા વાહનો હતા. વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતના મુસાફરી કરતા હશે? કે છે જ્યારે વાહનો નહોતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અમુક ચાલીને પણ જવું પડતું હતું. બરાબર, તે સમયે કે છે મુસાફરી કરવા માટે સમૂહમાં રહેવું પડતું હતું, કારણ કે રસ્તા બધા કેવા હતા, કોઈની અવર જવર વગરના, એટલે કે ત્યાં આગળ થોડોક ડર વધારે રહેતો, એટલે બધા સાથે ભેગા મળીને ચાલીને જતા, જેથી કે છે જાનમાલનું રક્ષણ થઈ શકે. આપણી પાસે જે સામાન હોય તે બધો બચાવી શકતા હતા. પછી કે છે ધીમે ધીમે પ્રાણીઓ સાથે લાકડાની ગાડીઓ જોડી બળદગાડા જેવા વાહનોનો વિકાસ થયો. બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી આ બધા વાહનો પહેલાં હતા. બરાબર, જ્યારે વાહનોની શોધ નહોતી થઈ ત્યારે આ બધા વાહનોનો ઉપયોગ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કરતા હતા. મોટે ભાગે ચાલીને અથવા તો આ બધા વાહનોનો ઉપયોગ તેઓ કરતા હતા. ત્યાર પછી નીચે આપ્યું છે કે વિચારોને લખો. તો તમે કે છે કોને પૂછ્યું તેનો જવાબ લખવાનો છે, કે જ્યારે વાહનો ન હતા અથવા તો 20 વર્ષ પહેલાં જે વાહનો હતા તેના વિશે લખવાનું છે. તો મમ્મીને પૂછ્યું તો મમ્મીએ શું જવાબ આપ્યો? પહેલાંના સમયમાં જ્યારે વાહનો ન હતા ત્યારે, તો એને અત્યારના વાહનો વિશે જણાવ્યું. મમ્મી મિત્રને પૂછ્યું તો એને વર્તમાન સમયના વાહનો વિશે જાણકારી આપી. બરાબર, મમ્મીને તો બહુ ખ્યાલ ન હતો એટલે અત્યારના વિશે કે ભાઈ મુસાફરી કરવા માટે કયા કયા વાહનોનો જરૂરી છે, તો એને મમ્મીએ બસ, ગાડી, ટ્રેન એ બધા વાહનો એટલે કે અત્યારે જોવા મળતા વાહનો વિશે માહિતી આપી. એનો મિત્ર પણ એની ઉંમરનો જ હતો એટલે એને પહેલાંના વાહનો વિશે બહુ ખબર ન હતી, એટલે એને પણ અત્યારના વાહનો જે જોવા મળે છે હાલના સમયમાં તે વાહનો વિશે જાણકારી આપી. પછી કે છે કાકાએ, તો કાકા વાહનો જ્યારે ન હતા કેવી રીતે મુસાફરી કરતા હતા તેની વિશે જાણકારી આપી. એમના કાકા તો થોડા મોટી ઉંમરના હતા એટલે એમને 20 વર્ષ પહેલાં વાહનો જ્યારે ઓછા હતા ત્યારે કેવી રીતે મુસાફરી કરતા હતા એના વિશે જાણકારી આપી. પછી શિક્ષકને પૂછ્યું તો એમને પણ વાહનો ન હતા તે સમયે બધા મુસાફરી કેવી રીતે કરતા હતા તેના વિશે જાણકારી આપી. તો દાદાએ, બરાબર, શિક્ષક પછી દાદા, તો દાદાને પૂછ્યું તો દાદાએ કીધું કે 20 વર્ષ પહેલાં વાહનો વિશે એમને જાણકારી આપી, અથવા તો વાહનો ન હતા ત્યારે કઈ રીતે મુસાફરી કરતા હતા એના વિશે જાણકારી આપી. પપ્પાએ પણ 20 વર્ષ પહેલાં જે વાહનો હતા તેના વિશે જાણકારી આપી.
પછી મામાને પૂછ્યું તો મામાએ પણ મેટ્રો ટ્રેન અને ઇલેક્ટ્રોનિક ટ્રેન વિશે જાણકારી આપી. પહેલાંના સમયમાં ટ્રેન હતી, રેલગાડી હતી, પણ કેવી હતી? કોલસાવાળી હતી, બરાબર. કોલસાનો ઉપયોગ થતો હતો, એમાં કોલસા નાખવામાં આવતા હતા. એટલે ઇલેક્ટ્રિક ટ્રેન એ વખતે ન હતી. એટલે એના મામાએ અત્યારે મેટ્રો ટ્રેન અને ઇલેક્ટ્રિક ટ્રેન વિશે જાણકારી આપી. ત્યાર પછી માસાને પૂછ્યું તો માસાએ વિમાન અને સ્ટીમર વિશે માહિતી આપી. ફુવાને પૂછ્યું તો ફુવાએ મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? ઘોડાગાડી, બળદગાડી, ઊંટગાડી એ બધાને લાકડાના પૈડા લગાવી અને વાહન તરીકે મુસાફરી ઉપયોગ કરતા હતા. ત્યાર પછી મોટાભાઈને પૂછ્યું તો અત્યારની બુલેટ ટ્રેન વિશે માહિતી આપી, બરાબર. ઝડપી મુસાફરી કરવા માટેની જે બુલેટ ટ્રેન છે એના વિશે માહિતી આપી. ચાલો એના પછી આપણે આગળ જોઈએ તો તમારે તમારી પોતાની આ ગાડી બનાવવાની છે. તો બાળમિત્રો, આપણે પોતાની આ ગાડી બનાવવી અને એ તમારે તમારી પાસે જે બોક્સ છે કયા દિવાસળીને તેની બનાવવાની છે, બરાબર. તે આપણે આવતા ભાગમાં જોઈશું. જો તમારી પાસે બોક્સ હોય તો તમે ઘરે બનાવી શકો છો, બરાબર. આજનો અભ્યાસ આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. ત્યાર પછીનું જે આગગાડી બનાવવાનું છે અને બીજા બધા પ્રશ્નોના જવાબને બધું છે આપણે આગળના ભાગમાં સમજીશું, બરાબર. ત્યાં સુધી તમે આટલો જે પાઠ ચલાવ્યો તેનું તમારે સુંદર રીતે વાંચન એક વખત કરી લેવાનું છે. ચાલો ત્યાં સુધી આવજો.